બટાકાના ઉત્પાદનમાં દહેગામ સ્થાન મોખરે હોવાથી ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કર્યું, પરંતુ આ વર્ષે રાતા પાણીએ રોવાનો સમય આવ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં બટાકાના ઉત્પાદનમાં અગ્રતા ક્રમ ધરાવે છે અને ગયા વર્ષે ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું તેવા સમયે ભાવ સારા આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો, જેને અનુસરીને આ વર્ષે ખેડૂતોએ ડબલ બટાકાનું વાવેતર કર્યું અને તેની પાછળ અઢળક ખર્ચાઓ કરીને બટાકા તૈયાર કર્યા. ત્યારબાદ બજારમાં વેચવા માટે નીકળ્યા ત્યારે બટાકાના ભાવ બેસી જતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો સમય આવી ગયો છે. કારણ કે આ વર્ષે બિલકુલ બટાકાના ભાવ બેસી જતાં ખેડૂતોએ કરેલા ખર્ચાઓ માથે પડતા જગતના તાતમાં ભારે દુઃખની લાગણી પ્રવર્તી રહી છે અને દહેગામ વિસ્તારમાં ટ્રેક્ટરોને ગાડીઓ ભરી ભરીને બટાકા વેચવા માટે લાઈનો દેખાઈ રહી છે. ત્યારે ખેડૂતોની રજૂઆત છે કે આજે બટાકાના ભાવ તૂટી જતાં અમારે શું કરવું તે મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. અમે દહેગામના મુખ્ય માર્ગો ઉપર જ જોતા બટાકાની ગાડીઓ નજરે પડી રહી છે, તો આ વર્ષે બટાકામાં ખેડૂતોને રોવાનો સમય આવી ગયો છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.